રાજ્યમાં ફરી એક વખત મેઘસવારી આવી પહોંચવાની છે. આગામી 7 જુલાઈ બાદ રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાઈ છે. આગામી 5 દિવસ સમગ્ર ગુજરાતમાં વરસાદની આગાહી કરાઈ છે, જેમાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં અત્યંત ભારે વરસાદની સંભાવનાઓ છે. દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ વરસાદ નોંધાય તેવી સંભાવનાઓ છે. અમદાવાદમાં પણ 7 જુલાઈએ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અત્યાર સુધી રાજ્યમાં 42% જેટલો વરસાદ નોંધાઈ ચૂક્યો છે, જ્યારે સૌરાષ્ટ્ર અને કચ્છની અંદર સિઝનનો 65% જેટલો વરસાદ નોંધાયો છે, જેને લઈને ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી રહી છે. તો આવનારા દિવસોની અંદર હજુ પણ ભારે વરસાદની આગાહી છે, જેમાં 5 જુલાઈએ જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, દીવની અંદર અત્યંત ભારે વરસાદની આગાહી કરાઈ છે. તો સુરત, તાપી, નવસારી, ડાંગ, દમણ, દાદરાનગર હવેલીમાં પણ ભારે વરસાદ પડી શકે છે. 6 જુલાઈએ જામનગર, ગીર સોમનાથ, અમરેલી, વડોદરા, છોટાઉદેપુરમાં વરસાદની આગાહી છે, જ્યારે 7 જુલાઈથી વરસાદનું જોર વધશે, જેને લઈને અમરેલી, ભાવનગર, આણંદની અંદર રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, જ્યારે સુરેન્દ્રનગર, બોટાદ, ભરૂચ, નવસારીની અંદર ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. તો રાજકોટ, ગીર સોમનાથ, અમદાવાદની અંદર યેલો એલર્ટ આપવામાં આવ્યું છે. સાયક્લોનિક સર્ક્યુલેશન હાલ સક્રિય થયું છે, જેના કારણે દક્ષિણ ગુજરાત, કચ્છ સહિત સમગ્ર ગુજરાતમાં અત્યંત ભારે વરસાદની આગાહી કરાઈ છે. નાનકડા વિરામ બાદ રાજ્યમાં ફરી આજે વરસાદ ખાબક્યો હતો. સુરતમાં ભારે વરસાદને કારણે રસ્તાઓ પાણી પાણી થયા હતા, તો ખેડા અને દાહોદમાં પણ વરસાદ થતા રસ્તાઓ પર પાણી ફરી વર્યું હતું. રાજ્યમાં આજે પણ વરસાદી માહોલ જોવા મળ્યો. સુરત શહેરમાં વહેલી સવારથી જ વરસાદે બેટિંગ શરૂ કરી હતી. સુરતના ઓલપાડમાં 3 દિવસ બાદ ફરી એકવાર વરસાદની શરૂઆત થતા વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ ખાબક્યો હતો, જેના કારણે સાયણ, સાંધિયેમાં, આડોતરામાં ધોધમાર વરસાદથી પાણી ભરાઈ ગયા હતા. જોકે સારા વરસાદને કારણે ડાંગરના પાકને ફાયદો પણ થયો છે, જેથી ખેડૂતોમાં ખુશીનો માહોલ છે. સુરત જિલ્લાના ગામડાઓમાં પણ આજે મેઘરાજાએ જમાવટ બોલાવી છે. માંગરોળ, માંડવી, મહુવા, કામરેજ જેવા વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ નોંધાયો છે. તો સાથે સાથે ખેડાના નડિયાદમાં પણ ધોધમાર વરસાદ થતાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. ખાસ કરી હોસ્પિટલ વિસ્તારમાં પાણી ભરાતા લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. તો વળી દાહોદ જિલ્લામાં પણ વાતાવરણમાં પલટો આવતા લીંબડી, ઝાલોદ, વરોડ, કારઠ, દેપળા અને નાના સૈલામાં વરસાદ નોંધાયો હતો. મહત્વનું છે કે આવતીકાલથી હવામાન વિભાગે પણ રાજ્યમાં શ્રીકાર વર્ષા થવાની આગાહી કરી છે. તો આજના વરસાદને લઈને વાતાવરણમાં ઠંડક પણ પ્રસરી હતી. સુરતના ભાજપના વોર્ડ નંબર 7ના કોર્પોરેટરે વિવાદ સર્જ્યો છે. વરસેલા વરસાદના ભરાયેલા પાણીની અંદર ઉતરી ફોટો સેશન કરાવ્યું અને ત્યારબાદ સોશિયલ મીડિયામાં પોસ્ટ કર્યું અને લખ્યું, મારો વિસ્તાર, મારું ગૌરવ. મુશળધાર વરસાદને કારણે ઠેર ઠેર પાણી ભરાઈ રહ્યા છે. લોકોને ભારે હાલાકી થઈ રહી છે. કોર્પોરેશનની કામગીરી ઉપર એક તરફ પ્રશ્ન ઉઠી રહ્યો છે, પરંતુ બીજી તરફ ભાજપના વોર્ડ નંબર 7ના મહિલા કોર્પોરેટરે તો અડચ બતાવી દીધી. રસ્તા ઉપર પાણી ભરાયેલા હોવા છતાં જાણે આફતમાં જ પોતાની પ્રસિદ્ધિનો અવસર શોધતા હોય તેવી રીતે પોસ્ટ કરી હતી. વોર્ડ નંબર 7ના મહિલા કોર્પોરેટર જ્યોતિ પટેલે સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ કરીને લખ્યું કે મારો વિસ્તાર, મારું ગૌરવ અને ઠેર ઠેર પાણી ભરાયેલા ફોટો અપલોડ કર્યા હતા. મહિલા કોર્પોરેટર પોતાની સ્વપ્રસિદ્ધિ કરવા ગયા અને ભરાઈ ગયા. સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતાની સાથે જ અન્ય સોશિયલ મીડિયા યુઝર્સે તેમની ઝાટકણી કરી હતી. સોશિયલ મીડિયા પર મૂકેલી આ પોસ્ટના કારણે ભારે વિવાદ થતા મહિલા કોર્પોરેટરે તરત જ આ પોસ્ટ ડિલીટ કરવાની નોબત આવી હતી. બિપોરજોય વાવાઝોડાને કારણે ખેતીમાં થયેલા નુકસાનીનો સર્વે પૂર્ણ કરવામાં આવ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને રિપોર્ટ સોંપવામાં આવ્યો. આગામી દિવસોમાં સરકાર સહાય જાહેર કરશે. બિપોરજોય વાવાઝોડાને કારણે રાજ્યના 10 અલગ અલગ જિલ્લાઓની અંદર ખેતીમાં નુકસાની થયું હોવાનું અંદાજ રાજ્ય સરકારની સામે આવ્યું છે, જેમાં સૌથી વધારે બનાસકાંઠા અને કચ્છ જિલ્લામાં બાગાયતી પાકોમાં નુકસાની થયું હોવાનો અંદાજ અત્યારે હાલ સામે આવી રહ્યો છે. કૃષિ વિભાગની અલગ અલગ 148 જેટલી ટીમોએ સર્વે પૂર્ણ કરી રિપોર્ટ રાજ્ય સરકારને સુપરત કર્યો હતો, જેમાં કૃષિ વિભાગે પણ આખરી પેકેજ તૈયાર કરી કેબિનેટ બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી. જોકે કેબિનેટ બેઠક બાદ ફરીથી એક બેઠક મળી હતી અને ત્યારબાદ મુખ્યમંત્રી સ્તરે અને નાણાં વિભાગ સ્તરે એક આખરી બેઠક બાકી હોવાના કારણે હજુ સુધી સહાય જાહેર કરવામાં નથી આવી. રાજ્ય સરકારના પ્રવક્તા ઋષિકેશ પટેલનું કહેવું છે કે સરકાર SDRF ઉપરાંત વધારાની સહાય પણ ખેડૂતોને ચૂકવશે. કેબિનેટ બેઠક બાદ કૃષિમંત્રી રાઘવજી પટેલની અધ્યક્ષતામાં કૃષિ વિભાગની મહત્વની બેઠક મળી હતી, જેમાં પેકેજને આખરી ઓપ આપવામાં આવ્યો છે. મુખ્યમંત્રી સાથે સમીક્ષા અને ચર્ચા બાદ આખરી પેકેજને ઓપ આપવામાં આવશે. સરકારી કર્મચારીની ફિક્સ પગાર નીતિ નાબૂદ કરવા માંગ કરવામાં આવી છે. રાજ્ય કર્મચારી મંડળ દ્વારા CM ભૂપેન્દ્ર પટેલ અને નાણામંત્રીને પત્ર લખીને રજૂઆત કરાઈ. રાજ્ય સરકારના વિભાગોની કર્મચારીઓમાં વર્ગ 3 અને વર્ગ 4ના સંવર્ગમાં 5 વર્ષ માટે ફિક્સ પગારથી સીધી ભરતીની નિમણૂકના વિરોધમાં સરકારી કર્મચારી મંડળોએ
बायो चढ़ावी छे। अगाउ सचिवालय स्टाफ एसोसिएशन द्वारा आ मुद्दे रजूआत कराया बाद हवे राज्य कर्मचारी महामंडळे पण मुख्यमंत्री भूपेन्द्र पटेल अने नाणामंत्री ने लेखित रजूआत करी छे, जेमां नाणा विभागना 2017 ना ठरावमां फेरफार करीने फिक्स पगारमां वधारो करवा अने मोटा भागे हवे पछीनी निमणूको कायमी धोरणे करवा अंगे पत्रमां उल्लेख करायो छे। फिक्स पगारनी नीति राज्य सरकारमां करकसरना भागरूपे दाखल कराई हती, जो कि तेना कारणे अनेक प्रश्नो हवे ઊભા થઈ રહ્યા છે। હાઈકોર્ટે 2021માં નીતિ નાબૂદ કરવા કહ્યું હતું, બાદમાં તેને સુપ્રીમ કોર્ટમાં સરકારે પડકારતા હજુ અરજી પેન્ડિંગ પડી છે। ચાર પાનાના પત્રમાં કર્મચારીઓને પડતી મુશ્કેલીઓ અંગે ઉલ્લેખ કરવામાં આવ્યો છે। સરકારમાં જોવાત કરવા છતાં પણ આ સમસ્યાનો નિકાલ આવ્યો નથી, ત્યારે રાજ્ય કર્મચારી મંડળ દ્વારા તાત્કાલિક આ પ્રશ્ન સોલ્વ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। આજે અલગ અલગ સ્ટેજ પરથી કાકા ભત્રીજાએ પાવર બતાવ્યો। નંબરની ગેમમાં શરદ પવાર પર ભારે પડતા દેખાયા ભત્રીજા અજીત પવાર। એનસીપી વડા શરદ પવાર સામે અજીત પવારનો બળવો હવે બીજા તબક્કામાં પહોંચી ગયો છે। હવે શરદ પવાર અને અજીત પવાર બંને જૂથો પોતાના વાસ્તવિક એનસીપી ગણાવી રહ્યા છે। કોની એનસીપી તે નક્કી થાય તે પહેલાં આજે બંને જૂથોએ અલગ અલગ બેઠકો બોલાવી અને શક્તિ પ્રદર્શન કર્યું। અજીત પવારની બેઠકમાં 30 ધારાસભ્યો પહોંચ્યા હોવાનો દાવો કરવામાં આવ્યો હતો, તો શરદ પવારના સમર્થનમાં માત્ર 14 ધારાસભ્યો જ પહોંચ્યા હતા। બંને દિગ્ગજ નેતાઓએ પોતાના મંચ પરથી સંબોધન કરી એકબીજા પર પ્રહાર કર્યા। અજીત પવારે શરદ પવારની ઉંમરને લઈ નિશાન સાધ્યું, તમે 83 વર્ષના થઈ ગયા છો, અમે સરકાર ચલાવી શકીએ તે છીએ, તો પછી અમને મોકો કેમ નથી આપતા, અમને હવે આશીર્વાદ આપો કે અમે સરકાર ચલાવી શકીએ, તો સામે જવાબ આપતા શરદ પવારની દીકરી સુપ્રિયા સુલેએ કહ્યું કે મને અથવા કોઈ પણ મારા સાથીને તમે નિશાન બનાવો, પરંતુ મારા પિતાને નહીં। સાથે જ શરદ પવારે કહ્યું કે જો તમે કોઈ પણ વાતથી નાખુશ હતા તો તેનું વાતચીત કરી નિરાકરણ લાવી શકતા હતા। અજીત પવારે એનસીપીના સિમ્બોલ માટે ઇલેક્શન કમિશનમાં દાવો કર્યા બાદ શરદ પવારે કહ્યું કે એનસીપી અમારું હતું અને રહેશે। એક તરફ શરદ પવારે અજીત પવાર જૂથ સાથે જોડાયેલા તમામે તમામ ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવા માટે તેઓ કોર્ટમાં પિટિશન કરશે, તો બીજી તરફ અજીત પવાર જૂથ સાથે સંકળાયેલા છગન ભુજબળે પાર્ટીમાં પરત આવવા માટે કેટલીક શરતો મૂકી છે। અજીત પવારે 30 ધારાસભ્યો પોતાના જૂથમાં હોવાનો દાવો કર્યો છે। બીજી બાજુ એનસીપી પાર્ટીના અધ્યક્ષ શરદ પવાર પાર્ટી સાથે ગદ્દારી કરનાર અને અજીત પવાર સાથે જોડાયેલા તમામ ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવા માટે કોર્ટમાં અને ચૂંટણી પંચમાં ફાઇલ કરવાના છે અને પાર્ટીમાંથી તેમને હટાવવામાં આવે તેવી રજૂઆત કરવાના છે, તો અજીત પવાર સાથે જોડાયેલા પાર્ટીના દિગ્ગજ નેતા છગન ભુજબળે પાર્ટીમાં પરત આવવાને લઈને મોટું નિવેદન આપ્યું છે। સાથે જ કેટલીક શરત મૂકી છે, જેમાં ભુજબળે કહ્યું કે તમારા સાથે એવા કેટલાક નેતા છે જે પાર્ટીને ખતમ કરવા માંગે છે, જો તમે એમને દૂર કરશો તો અમે તમારા પાસે આવવા માટે તૈયાર છીએ। હજુ 10 ધારાસભ્યો એવા છે કે જેઓ કાકા કે ભત્રીજા સાથે જોડાયેલા નથી, ત્યારે આ 10 ધારાસભ્યો કયા જૂથમાં જોડાશે તે પણ પ્રશ્ન છે, અથવા તો તે પક્ષ પલટો કરશે તે પણ પ્રશ્ન ઉઠી રહ્યો છે। રાજકોટના જેતપુરમાં ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે। સોશિયલ મીડિયાથી બાંગ્લાદેશી મુસ્લિમ યુવતીના સંપર્કમાં આવેલા હિન્દુ યુવકે નિકાહ કરવા માટે મુસ્લિમ ધર્મ અંગીકાર કર્યો। રાજકોટના જેતપુર શહેરમાં હિન્દુ યુવકે મુસ્લિમ યુવતી સાથે લગ્ન કરવા ધર્મ પરિવર્તન કર્યું હોવાનું સામે આવ્યું છે। હિન્દુ યુવક આશીષ ગોસ્વામીના પિતાએ દાવો કર્યો છે કે તે સોશિયલ મીડિયાથી મુસ્લિમ ધર્મગુરુ જાકીર નાઇકના વિડીયો જોઈ મુસ્લિમ ધર્મ અંગીકાર કરવા પ્રેરાયો હતો। ત્યારબાદ બાંગ્લાદેશની પરિણીત યુવતીનો સોશિયલ મીડિયામાં સંપર્ક કર્યા બાદ તેની સાથે નિકાહ કરવા યુવકે ધર્મ પરિવર્તન કરી લીધું। એટલું જ નહીં, યુવક નમાઝ પઢતો હોવાનો તેના પિતાએ દાવો કર્યો છે। યુવક તેના બે મુસ્લિમ મિત્રો સાથે ખતના કરાવવા જેતપુરની હોસ્પિટલમાં પહોંચ્યો હતો, જ્યાં આશીષ નામના યુવકે પોતાનું નામ શેખ મોહમ્મદ અસલમી જણાવ્યું હતું, તો પરિવારે આરોપ લગાવ્યો છે કે તેના દીકરાનું બ્રેઇન વોશ કરવામાં આવ્યું છે, તો સામે યુવકે પરિવારજનોને ધમકી આપી છે કે જો તેને મુસ્લિમ ધર્મ અંગીકાર કરતા રોકવામાં આવશે તો તે આપઘાત કરી લેશે। સમગ્ર મામલો જેતપુર પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યો છે। પોલીસ હવે યુવકનું બ્રેઇન વોશ કરવામાં આવ્યું છે કે કેમ તે અંગેની તપાસ ચલાવી રહી છે। ડામર અને પાણીને વેર કહેનારા નગરસેવકો હવે જનતાની સેવા માટે મેદાને ઉતર્યા હોવાનો દાવો કરવામાં આવ્યો છે। શહેરના રોડ રસ્તાઓની તમામ આગેવાનોએ કરી વિઝિટ, રસ્તાઓને તો પાણી અને ડામરનો વેર હોવાનું કહેનારા સત્તાધીશો જ હવે મેદાને
જોવા મળ્યા છે। જી હા, અમદાવાદના ઠેર ઠેર રોડ રસ્તાઓની તૂટેલી તો કેટલાક વિસ્તારોમાં ભૂવાઓ પડવાનો સિલસિલો યથાવત જોવા મળ્યો હતો, જેને લઈને સંદેશ ન્યૂઝે અનેક વિસ્તારોમાં રિયાલિટી ચેક કર્યું હતું। તાજેતરમાં જ અધિકારીનો સિંગ ઓપરેશન પણ સામે આવ્યું હતું, જેમાં કેટલાક વિવાદાસ્પદ તેમને નિવેદન પણ આપ્યા હતા અને રોડ રસ્તા અંગે જે નિવેદન આપ્યા બાદ હવે તમામ જે સત્તાધીશો છે તે મેદાને આવ્યા હતા। જો કે તેમ છતાં પણ સત્તાધીશોનો એવો દાવો છે કે શહેરના રોડ રસ્તા સારા અને વ્યવસ્થિત છે, તેમણે બનાવેલા તમામ રોડ રસ્તા તૂટ્યા નથી, પરંતુ જે રસ્તાઓ તૂટ્યા છે તેની કામગીરી ઝડપથી કરવામાં આવશે। એક તરફ સંદેશ ન્યૂઝનું જે રિયાલિટી ચેક હતું તેને લઈને સત્તાધીશોએ તે પોતાની ભૂલ છે તે સ્વીકારી પણ છે અને તાત્કાલિક ધોરણે ભૂવાઓ પૂરવાની કામગીરી છે તે પણ શરૂ કરવામાં આવશે તેવી સંદેશ ન્યૂઝ સાથે ખાસ વાતચીતમાં તેમણે જણાવ્યું છે। જો કે સંદેશ ન્યૂઝના સ્ટ્રિંગ ઓપરેશન બાદ સત્તાધીશો મેદાને આવ્યા હતા, પરંતુ હવે રોડ રસ્તા બનશે કે કેમ અને મજબૂતાઈથી બનાવ્યા છે કે કેમ તેને તો હવે જોવાનું જ રહ્યું। બનાસકાંઠાની દીકરીનો તુર્કીમાં અકસ્માત સર્જાયો। માર્ગ અકસ્માતમાં વડગામની યુવતી સહિત ચાર ગુજરાતીઓના મોત નિપજ્યા છે। વડગામ તાલુકાના ભાંગરોડિયા ગામની યુવતીનું તુર્કીમાં માર્ગ અકસ્માતમાં મોત થયું છે। આ યુવતી સાથે તેના ત્રણ ગુજરાતી મિત્રોનું પણ મોત નિપજ્યું છે। તુર્કીમાં હોટલ મેનેજમેન્ટનો અભ્યાસ કરી હોટલ મેનેજમેન્ટ સાથે જોડાયેલા આ ચારે મિત્રો અંજલિ મકવાણા, પ્રતાપ કારાવદ્રા, જયેશ અગાત અને હિના પાઠક રજા હોવાથી ફરવા ગયા હતા, પરંતુ બે કાર સામસામે ટકરાતા ચાર મિત્રોનું ઘટનાસ્થળે જ મોત થયું છે। આ ચારે મિત્રોના મૃતદેહને વહેલી તકે ભારત લવાય તેવી માંગ પણ કરવામાં આવી છે। સંતાનોના મોતના ખબર મળતા જ ચારેના પરિવારોમાં શોકનું મોજું ફરી વળ્યું છે। હાલ તેમના પરિવારજનો તેમના વાલસોયાના મૃતદેહો પાછા જલ્દી મળે તેવી આશાએ બેઠેલા જોવા મળી રહ્યા છે। મહત્વની વાત છે કે વડગામની અંજલિ મકવાણા જે તારીખે અને જે સમયે ગુજરાતથી તુર્કી ગઈ હતી તેના એક વર્ષ બાદ એ જ તારીખે અને એ જ સમયે તેના અકસ્માતમાં મોત નિપજતા અત્યારે તો ગામમાં અરેરાટી વ્યાપી છે। રાજ્યમાં શાળા અને કોલેજો હાઈટેક અને અદ્યતન હોવાના દાવા તો કરાય છે, પરંતુ પરિસ્થિતિ કંઈક અલગ જ છે। ક્યાંક કોલેજની ઇમારત જર્જરિત હોવાના કારણે ઓફલાઈન શિક્ષણ બંધ કરવું પડે છે, તો ક્યાંક શાળાની ઇમારત જર્જરિત હોવાના કારણે બાળકોને ખુલ્લામાં બેસીને અભ્યાસ કરવો પડી રહ્યો છે। અમદાવાદમાં શિવશા કોલેજ જર્જરિત હાલતમાં હોવાથી કોલેજમાં ઓફલાઈન શિક્ષણ બંધ કરાયું છે। શિવશા કોલેજ હવે ફક્ત ઓનલાઈન અભ્યાસ કરાવશે। સેમેસ્ટર 3 અને 5ના વિદ્યાર્થીઓ માટે ઓનલાઈન શિક્ષણ શરૂ કરવામાં આવ્યું છે, તો જર્જરિત કોલેજ લઈને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નોટિસ પટકારાતા કોલેજ બંધ કરવામાં આવી છે। બીજી બાજુ બનાસકાંઠાના વાવમાં ભાખરી ગામે 2017માં આવેલા પૂર સમય જર્જરિત બનેલી શાળાનું 6 વર્ષ થયા છતાં પણ નવીનીકરણ થયું નથી। પૂર આવ્યા પહેલા શાળામાં 13 જેટલા રૂમ હતા, પરંતુ પૂરના કારણે 13માંથી 10 જેટલા ઓરડા ડેમેજ થયા હતા અને માત્ર 3 ઓરડાઓ જ બચ્યા છે। ત્યારે 6 વર્ષ બાદ આજે પણ આ શાળાના વિદ્યાર્થીઓ ખુલ્લામાં અભ્યાસ કરવા મજબૂર બન્યા છે, ત્યારે લોકોએ રોષે ભરાઈ શાળાને તાળાબંધી કરવાની ચીમકી ઉચ્ચારી છે। રાજ્યમાં બાળકોને ઉચ્ચ કક્ષાનું શિક્ષણ આપવામાં આવી રહ્યું છે તેવું તંત્ર દાવો કરી રહ્યું છે, પરંતુ કેટલાક ભ્રષ્ટાચારીઓના પાપે આ બાળકોને ખુલ્લામાં બેસીને અભ્યાસ કરવો પડી રહ્યો છે। આજે સીએ ફાઇનલનું પરિણામ આવ્યું છે અને ગુજરાત માટે સારા સમાચાર એ છે કે દેશમાં ટોપ કરનારો અક્ષય જૈન અમદાવાદનો છે। ધ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટ્સ ઓફ ઇન્ડિયા ICA દ્વારા ચાર્ટર્ડ એકાઉન્ટ ફાઇનલ અને ઇન્ટરમીડિયેટ એક્ઝામ પરિણામો જાહેર કર્યા છે, જેમાં ઓલ ઇન્ડિયા ટોપ રેન્કમાં ગુજરાત માટે સૌથી મોટા અને સૌથી સારા સમાચાર છે। ચાર્ટર્ડ એકાઉન્ટની ફાઇનલ પરીક્ષા અમદાવાદના અક્ષય જૈને ટોપ કર્યું છે। તેમણે 800માંથી 616 માર્ક્સ મેળવ્યા છે, જ્યારે તેમની ટકાવારી 87% રહી। સીએ ફાઇનલમાં દેશમાં પ્રથમ આવેલા અક્ષય જૈન અમદાવાદના ઘોડાસરનો રહેવાસી છે। અક્ષય જણાવ્યું હતું કે પરીક્ષાના 1 મહિના પહેલા સોશિયલ મીડિયાનો વપરાશ બંધ કર્યો અને રોજના 12 કલાક વાંચન કરતો હતો, જેના કારણે દેશમાં પ્રથમ ક્રમ મેળવ્યો છે। આ સાથે આપને જણાવી દઈએ કે 25,184 જેટલા વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી, જેમાંથી 1,254 પાસ થયા છે। અમદાવાદમાં 600માંથી 59 વિદ્યાર્થીઓ પાસ થયા છે। દેશમાં હાલ મોટી રાજકીય ઉથલપાથલ થઈ રહી છે। મહારાષ્ટ્ર જેવો જ ખેલ હવે કર્ણાટકમાં પણ થાય તેવી શક્યતાઓ જોવાઈ રહી છે। મહારાષ્ટ્રમાં NCP પર કબજો લેવા માટે શરદ પવાર અને તેમના ભત્રીજા અજીત પવાર વચ્ચે જંગ છેડાયેલી છે, તેવામાં કર્ણાટકમાં પણ રાજકીય ઉથલપાથલના દાવા કરવામાં આવી રહ્યા છે। પૂર્વ મુખ્યમંત્રી અને JDS નેતા HD કુમારસ્વામીએ દાવો કર્યો છે કે 1 મહિનામાં મહારાષ્ટ્રની જેમ કર્ણાટકમાં પણ મોટી ઉથલપાથલ થશે। આ સાથે જ પૂર્વ મુખ્યમંત્રી અને BJP નેતા BS યેદિયુરપ્પાએ પણ કહ્યું છે કે કર્ણાટકમાં કંઈ પણ થઈ શકે છે, તે હવે વધુ સમય લેશે નહીં।
224 સભ્યોની કર્ણાટક વિધાનસભામાં બહુમતીનો આંકડો 113 છે. હાલ ભાજપ પાસે 66 અને જેડીએસ પાસે 19 ધારાસભ્યો છે. બંને મળીને કુલ આંકડો 85 સુધી પહોંચી જશે, પરંતુ આ આંકડો 113 માટે ઘણો ઓછો છે. બીજી બાજુ કોંગ્રેસ પાસે 135 ધારાસભ્ય છે. આવી સ્થિતિમાં ભાજપ અને જેડીએસના ગઠબંધનથી કોંગ્રેસ સરકારને હાલ કોઈ ખાસ ખતરો નથી દેખાઈ રહ્યો. કુમારસ્વામી અને યેદુરપ્પા બંને મહારાષ્ટ્રમાં એનસીપીની જેમ કર્ણાટકમાં કોંગ્રેસમાં ફૂટ પડવાનો દાવો કરી રહ્યા છે. જો આમ થાય તો મોટી ઉથલપાથલ શક્ય છે, પરંતુ સંખ્યાની દ્રષ્ટિએ ભાજપ માટે મહારાષ્ટ્ર કરતાં વધુ અઘરું રહી શકે છે. ભર ચોમાસે શાકભાજીના ભાવમાં પણ થયેલા અધધ વધારાના કારણે થઈને લોકોને રાતા પાણીએ રડવું પડે તેવી પરિસ્થિતિ સર્જાઈ છે. ટામેટા હોય, કોથમી હોય કે પછી મરચા, આવી શાકભાજીમાં પણ હવે જે ભાવનો આંકડો છે તે 200ને પણ પાર કરી ગયો છે. વરસાદી સિઝનમાં શાકભાજી સસ્તા થવા જોઈએ, તેને બદલે ભારે વરસાદને કારણે થઈને શાકભાજીનો પાક ધોવાઈ જતા હાલ ભાવ આસમાને પહોંચ્યા છે. રોજબરોજ વપરાતા ટામેટા અને મરચા જેવા શાકભાજી પણ હવે તો એટલા મોંઘા થઈ ગયા છે કે ખરીદવાનું વિચારી પણ ન શકાય. ટામેટાના ભાવ ગુજરાતના મોટાભાગના શહેરોમાં કિલોના 160 રૂપિયા બોલાય છે, તો હવે મરચાના ભાવ 250 રૂપિયે કિલો થઈ ગયા છે. આદુનો ભાવ 250 રૂપિયે કિલો છે, તો પછી કોથમીના ભાવ પણ કિલોના 160ને પાર થઈ ગયા છે. આ સિવાયના શાકભાજી પણ સસ્તા નથી, ત્યારે શાકભાજીના ઊંચા ભાવ ઘરનું બજેટ ખોરવી રહ્યા છે. પેટ્રોલ ડીઝલ હોય કે પછી અન્ય વસ્તુઓ, મોંઘવારીનો વ્યાપ સતત વધતો જઈ રહ્યો છે, ત્યારે હવે શાકભાજીના ભાવમાં પણ જે વધારો ઝીકાયો છે તેના કારણે થઈને લોકોને એક ટાઈમ ખાવા માટે પણ ફાંફા મારવા પડે તેવી સ્થિતિ છે. ચીનમાં વરસાદ કહેર વર્તાવી રહ્યો છે, અનેક જગ્યાએ પૂર આવ્યું છે અને લાખો લોકોએ પોતાનું ઘર છોડ્યું છે, ત્યારે રાષ્ટ્રપતિ શી જિનપિંગે અધિકારીઓને આદેશ આપ્યા. ચીનમાં ભારે વરસાદના કારણે પરિસ્થિતિ વિકટ બનતી જઈ રહી છે. વરસાદથી અનેક શહેરમાં પૂર આવ્યું છે. પૂરના કારણે ચીનને ઘણું નુકસાન થયું છે અને લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયા છે, જેના કારણે હજારો લોકોએ ઘર છોડી સુરક્ષિત સ્થળોએ જવું પડ્યું છે. ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે સરકારી અધિકારીઓને સુરક્ષા અને સંપત્તિને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવા માટે સૂચના આપી છે. જિનપિંગે પૂર નિયંત્રણ અને કટોકટી વ્યવસ્થાપન અને જળ સંસાધન મંત્રાલયોને નજીકના સંકલન અને પરામર્શમાં સાથે મળીને કામ કરવા આદેશ આપી દીધા છે. મધ્ય અને દક્ષિણ પશ્ચિમ ચીનમાં મેઘરાજા જમાવટ બોલાવી રહ્યા છે. ચીનના સિચુઆનામાં વરસાદથી 4,60,000 લોકો પ્રભાવિત થયા છે, તો મધ્ય હેનાન પ્રાંતમાં પૂરના કારણે 10,000 લોકોને રેસ્ક્યુ કરી સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે. હાલ તો ભારે વરસાદના કારણે એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, સાથે જ લોકોને કામ વગર ઘરની બહાર ન નીકળવા માટે થઈ ખાસ અપીલ કરવામાં આવી છે.